તો હલો મિત્રો, નમસ્કાર, ગુડ આફ્ટરનૂન, કેમ છો? આપ બધા મજામાં હશો? અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ. જો આજે આમ તો અત્યારે ગ્રાઉન્ડમાં જવાનો ટાઈમ હતો, પરંતુ અચાનક રાજસ્થાન જવાનો પ્રોગ્રામ થયો છે, તો હું ફટાફટ નાહી ધોઈ અને તૈયાર થઈ મારી બેગ લઈ અને નીકળી ગયો છું ઘરેથી. અને હવે મારે જવાનું છે કંબુ ચોકડી, ત્યાં મારા ફુવાજી આવે છે ગાડી લઈ, એમને સાથે અમારે રાજસ્થાન જવાનું છે. તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, મજા આવે તો લાઈક કરજો. અને રાજસ્થાનમાં કેમ જવાનું છે એ પણ તમને જણાવી દઉં કે રાજસ્થાનમાં રણુજા રામાપીના દર્શન કરવા માટે જવાનું છે. તો તમે વિડીયો અંત સુધી જોજો, તમને પણ રામાપીના દર્શન કરાવીશ. ક્યારે પાછા આવવાનું એ ખબર નથી, પરંતુ તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, મજા આવશે તમને. તો હેલો મિત્રો, કંબુ ચોકડી હું પહોંચી ગયો છું અને હવે બસ પાટણથી એટલે કે મહેસાણાથી મારા ફુવાજી આવે છે ગાડી લઈને, એમની રાહ જોઉં છું. જેવા એ લોકો અહીંયા ગાડી લઈને પહોંચે કે હું પણ તેમની સાથે જોડાઈ જાઉં અને જલ્દીથી જલ્દી રણુજા રાજસ્થાનમાં પહોંચી જઈએ. તો હવે બસ થોડો ટાઈમ લાગશે અમને, 15-20 મિનિટ જેટલો, ત્યાં સુધી હું થોડો અહીંયા આરામ કરી લઉં સાઈડે, કેમ કે અહીંયા આવતા બહુ ગરમી લાગી છે. બહુ હેરાન થઈ ગયો, બહુ ગરમી છે આજે. મિત્રો, ગાડી આવી ગઈ છે આપણી. ગાડીમાં બેસી ગયા છે. કોણ કોણ છે? અમારે રમેશભાઈ આવ્યા છે. કેમ છો રમેશભાઈ? મજામાં. અને પાછળ જલુબા બેઠા છે. આગળ અમારે સુરેશ ફુવા ગાડી ચલાવે છે. અને આ બાજુ વિનોદ ફુવા, કેમ છો? મજા મજા. ઘણા ટાઈમે મળ્યા નહીં. બહુ ટાઈમ. અને આજે રણુજા જવાનું છે રાજસ્થાનમાં, એટલે ફૂલ એન્જોય સાથે જવાનું છે. તો તમે વિડીયોમાં આમ જુદી બનાવી રહ્યો, તમને પણ મજા આવશે. રમેશભાઈ આજે બહુ મજા કરાવવાના છે અમને પાછળ. હજુ રિચાર્જ નહી, લગભગ ફુવાય ફૂલ એસી બેહ્યા છે, ઠરી ગયા છે. તો મિત્રો, તો આવીને આવી મજા રહેવાની છે, જઈને પાછા આવશું ત્યાં સુધી. તો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. દેવદર પહોંચ્યા છીએ અને અમારા ફુવાજીને થોડી ભૂખ લાગી હતી અને કંટાળો પણ આવ્યો હતો, એટલે ચા પીવા માટે રોકાણા છીએ. અમારા સુરેશ ફુવા છે અને મારી પાસે બેઠા બેઠા કંઈક ખાય છે ને, એ અમારા વિનોદ ફુવા જલુજી અને અમારા રમેશભાઈ પાણી પીવે છે. તો હવે અહીંયા ચા નાસ્તો કરી લઈએ, ભૂખ લાગી છે બધાને, અને પછી ફટાફટ નીકળીએ, કેમ કે રણુજા પહોંચતા સુધી લગભગ બહુ ટાઈમ થશે. હજુ તો દિયોદર પહોંચ્યા છીએ, તો લગભગ મારા ફુવાનું કહેવું એવું છે કે રાતના કદાચ 12 વાગી જશે. તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, મજા આવશે તમને. આ રહી અમારી ગાડી, 5 જણ છીએ એટલે બહુ મજા આવે છે, વધારે પેસેન્જર નથી એટલે. ગાડીમાં બેઠા બેઠા બહુ ગરમી છે એટલે ઊંઘ આવી ગઈ હતી, એસી ચાલુ હતી એટલે. અને હવે ઉઠ્યા છીએ, સાંજના 5 વાગ્યા છે, થરાદ પહોંચ્યા છીએ અને ગાડીમાં ડીઝલ નખાવવાનું છે, ટાંકી ફૂલ કરાવી છે. જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી ફરવાનું છે. રાજસ્થાન બોર્ડરમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને શું કહેવું ફુવાકો, ગરમીના બહુ કંટાળ્યા ને? ગરમીના કંટાળ્યા નહીં, એસી ચાલુ પણ ગરમી એટલું બધું એવું લાગે આજ તો, કે બહુ ગરમી લાગતી હોય. અત્યારે રાજસ્થાનની અંદર અમે એન્ટર થઈ ગયા છીએ સાંચોર બોર્ડર ઉપર. હવે આગળ જઈને થોડો રેસ્ટ લઈશું, પછી આગળ વધીશું. તો જો મિત્રો, અત્યારે રાતના 8:30 વાગ્યા છે અને બાડમેર પહોંચ્યા છીએ. તો અમારે ફુવાની ઈચ્છા એવી છે કે હવે આપણે આગળ જવું નહીં, અહીંયા ખાઈ પી અને આરામ કરીએ. એક સરસ મજાની રૂમ લીધી છે અને રાજસ્થાનમાં આવો તો તમને બધાને ખબર જ છે કે અહીંની મોંઘવારી. બે રૂમ લીધા છે પરંતુ બહુ અમને મોંઘા પડ્યા છે, પણ કંઈ નહીં, હવે આવ્યા છીએ તો ખર્ચો થવાનો જ છે. તો જુઓ, રૂમ તો અમે લઈ લીધી છે, ઠીકઠાક રૂમ છે, પરંતુ હવે રહેવું તો પડશે અહીંયા. સવારે હજુ લગભગ અહીંયાથી રણુજા એટલે કે રામદેવરા 200 કિલોમીટર છે,
અમારા ફુવાનું કહેવું હતું કે રાતનું ખોટું જોખમ લેવું નથી, આપણે અહીંયા રોકાઈ જઈએ. તો હવે રોકાઈ ગયા છીએ, હજુ જમવાનું બાકી છે, જમવા જઈશું. અને સવારે લગભગ 4 વાગે નીકળવાની ઈચ્છા છે અને ત્યાં સુધી અહીંયા આરામ કરીશું. હજુ રાતના લગભગ કેટલા વાગ્યા? 9 વાગ્યા છે. તો અત્યારે ખાઈ પીને આરામ કરીશું અને સવારે 4 વાગે નીકળી જઈશું. ગુડ મોર્નિંગ મિત્રો, ફરી એક વાર તમારું સ્વાગત છે. રાતે જો આ રૂમમાં સૂઈ ગયા હતા, 2 રૂમ લીધા હતા. આ રૂમમાં હું અને અમારા ફુવાજી હતા અને પેલી બાજુ સુરેશ ફુવા અને બાકી જે અમારી સાથે 2 મિત્રો છે એ 3 જણા એક રૂમમાં સૂતા હતા. અને લગભગ અત્યારે સવારના 5 વાગ્યા છે. અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે ફટાફટ નીકળવું છે, ચા પાણી નાસ્તો કરવાનું, પરંતુ એ તો આગળ રસ્તામાં જઈને કરીશું. શું કહેવું ફુવા? હા, ફટાફટ પહેલાં દર્શન કરવાની ઈચ્છા છે બાબા રામદેવની. તો હવે ફટાફટ નીકળીએ, હજુ બધા નાવે અને ધોવે છે, તૈયાર થાય છે, ફ્રેશ થાય છે. તો જેવા એ તૈયાર થાય, 15 મિનિટની સાથે એમની સાથે નીકળી જઈએ. ફરી વાર બધા નીકળી ગયા છીએ, ચેકઆઉટ કરી લીધું છે રૂમમાંથી, પાછળ ગાડી પડી છે અને ફુવાજી કાચ સાફ કરીને હવે ગાડીમાં બેસીને ફટાફટ નીકળીએ. શું કહેવું રમેશભાઈ? મજા આવી છે ને? સવારના 7 વાગ્યા છે. બધા નાહી ધોઈને ફ્રેશ તો થઈ ગયા, પરંતુ કોઈ બ્રશ લાવ્યું નહોતું એટલે લીમડાનું દાંતણ ગોતે છે બધા. એ બાજુ જલાભાઈ તોડી તોડીને આપે છે અને આ બાજુ ફુવાએ પકડ્યું છે હાથમાં દાંતણ. જલાભાઈ મળ્યો કે નહીં બીજું? દેશી દાંતણ ફુવાએ તો લગાવી દીધું. સવારે 4 વાગ્યાના ઉઠીને તૈયાર થઈ ગયા પણ દાંતણ કાઢ્યા વગર ફરતા હતા. હજુ અત્યારે ક્યાં પહોંચ્યા આપણે? એમ મેં તો બ્રશ કર્યું. એ સાઈડ જવાનું છે આપણે, હજુ 150 કિલોમીટર આગળ. મિત્રો જો સવારના 7 વાગ્યા છે અને અત્યારે અમે જે ઊંડુ કાશ્મીર તરીકે ઓળખાય છે રાજસ્થાનમાં, રામદેવ પીરની જન્મભૂમિ, જન્મસ્થળ છે, ત્યાં પહોંચ્યા છીએ. અહીંયા હવે ચા નાસ્તો કરવાની ઈચ્છા છે અને મારી પાછળ તમે જુઓ સરસ મજાનું મંદિર બાંધકામ થયેલું છે. તો મંદિરની પણ આપણે મુલાકાત લઈએ, તમને દર્શન પણ કરાવીએ. તો ચાલો હવે થોડા અંદર જઈએ અને તમને દર્શન કરાવીએ, અમે પણ દર્શન કરી લઈએ. ચારે બાજુનું તમે દ્રશ્ય જુઓ મિત્રો, એકદમ વગડો છે, બિલકુલ વગડો. અને વગડાની વચ્ચે સુંદર મંદિરનું નિર્માણ થયું છે. ચાલો હવે તમને અંદર લઈ જઈએ અને સૌથી પહેલાં દર્શન કરાવી લઈએ. રામાબીર, રામદેવજી મહારાજની જન્મભૂમિ કહેવાય છે કે અહીંયા રામદેવજી મહારાજનો જન્મ થયો હતો. બહુ મોટું મંદિર છે. જય બાબારી. તો મિત્રો ફાઇનલી રામદેવરા એટલે કે રણુજા પહોંચી ગયા છીએ. ગાડી અહીંયા પાર્કિંગમાં કરી અને પાછળ દુકાન છે એટલે અહીંયા એવો રૂલ છે કે જ્યાં તમે ગાડી પાર્કિંગ કરો ત્યાંથી તમારે પ્રસાદ લેવો પડે. શું કહેવું રમેશભાઈ? પ્રસાદ લીધો તમે? અને અમારા ફુવાજી આગળ પ્રસાદ લે છે. જો અહીંયા હવે આપણે ગાડી મૂકી, એ બાજુ મંદિર છે, આગળ બજારમાં થઈ અને મંદિરમાં જવાનું છે. તો હવે તમને દર્શન કરાવીએ થોડી જ વારમાં.
તો જો મિત્રો, આપણા સુખ શાંતિ દર્શન થઈ ગયા, તમને ખબર છે, અને હવે બહુ થાકી ગયા છીએ, તો વિડીયો બહુ લાંબો નહીં ખીચવો, તો ચલો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. અને અમે બધા હવે ગાડીમાં બેસી ગયા છીએ. કયા બાજુ ઉતરો, અંદર જાઓ કે? અને હવે ઘર બાજુ નીકળવાનું છે, પરંતુ એના પહેલાં હજુ કંઈક સારી જગ્યાએ આપણે જમવાનું છે. હજુ બોલો સંજયભાઈ, સારી હોટલ જોઈ અને જમી લઈશું, અને એના પછી ઘેર નીકળીશું. ફરી મળીશું તમને આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી રજા લઈએ. જય જય બાબારી.